ડબોઈને કૃષ્ણ સિનેમાને ફાયર સેફ્ટી ક્ષતિઓના પગલે સીલ મારવામાં આવી હતી મળતી માહિતી મુજબ કૃષ્ણ સિનેમા ચાર માસ સમયથી બંધ હાલતમાં છે રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયર એનઓસી બિલ્ડિંગ યુઝ પરમિશન ફાયર સેફ્ટી વગેરે મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું છે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં બિલ્ડિંગો શાળાઓ હોસ્પિટલો હોટલો થિયેટરો દુકાનો ક્લાસીસ ઓફિસો શોરૂમ પ્લે સ્કૂલ મોલ વગેરે સ્થળે સીલ મારવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જે સ્થળોએ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે ત્યાં સલામતી અને સુરક્ષા જાળવા ખાસ તાકીદ પણ કરવામાં આવી છે ત્યારે ડબોઈને કૃષ્ણ સિનેમાને ફાયર સેફ્ટીની ક્ષતિઓને પગલે સીલ મારવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ કૃષ્ણ સિનેમા ચાર માસ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં છે હું આપને જણાવતા આનંદ અનુભવું છું કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવતી એલિજિબલ મોટા ભાગની બિલ્ડિંગ કે જે ફાયર એનઓસી અંતર્ગત આવે છે તેમણે પોતાના ફાયર એનઓસી મેળવી લીધા છે એ સિવાય પણ જે વિસ્તારની જેમાં હજુ સુધી આ બિલ્ડિંગોને એનઓસી લેવાની બાકીમાં છે તેની કાર્યવાહી ચાલુમાં છે જેના અંતર્ગત ક્રિષ્ના સિનેમાને તો સીલ કરવામાં આવ્યું બાકી લોકોએ પણ પોતાની એપ્લિકેશન અને ફાયર સિસ્ટમ લગાવીને આગળની કાર્યવાહી કરેલ છે